હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડિયો લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ જાવાસ્ક્રિપ્ટ વિશે. જાવાસ્ક્રિપ્ટ શું છે, કેવી રીતે એમનો ઉપયોગ થશે, તો એમના વિશે આપણે માહિતી મેળવીશું. તો આજના લેક્ચરની અંદર આપણે જાવાસ્ક્રિપ્ટમાં ખૂબ જ ડિટેલમાં અને પ્રેક્ટિકલી પણ જોવાના છીએ. ઓકે, તો આપણે વન બાય વન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જાવાસ્ક્રિપ્ટ જે છે એમની પહેલાં આપણે HTML નો જે ઉપયોગ કરે છે એમના વિશે વાત કરે તો કે મૂળભૂત રીતે વેબ પેજમાં દેખાવનું નિયંત્રણ કરવા માટે આપણે HTML નો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એટલે કે તમારે જો વેબ પેજનું દેખાવ નક્કી કરવો હોય તો એના માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે HTML નો. ઓકે, HTML માં બનાવવામાં આવેલ વેબ પેજ સ્થિત છે, સ્થિત યાને કે સ્ટેટિક વેબ પેજ હોય છે. એટલે કે આપણે જે HTML ની અંદર જે વેબ પેજ બનાવીએ ને એ સ્ટેટિક કહેવાય, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ ના થાય, બરાબર. હવે ધારો કે અહીંયા મેં છે બ્રાઉઝરને એકવાર બ્રાઉઝર રેન્ડર થઈ ગયા પછી આપણે એની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરી શકતા નથી. બીજી તરફ ઇન્ટરનેટના વિકાસ સાથે લોકો વધુ સારું સંવાદન અને દર્શનીય આલેખની અપેક્ષા રાખતા થયા છે. એટલે કે લોકોમાં વધુમાં વધુ અપેક્ષાઓ આવતી થઈ કે વધુ સારું દેખાય, બરાબર, વધુ સારા સંવાદનો જરૂરી બને, તો એવું આપણે જોતા થયા છીએ. અત્યારે વેબ બ્રાઉઝર આપણે જોઈએ, વેબ બ્રાઉઝરની અંદર પહેલાંના જે વેબ બ્રાઉઝર હતા ને એની અંદર વિડીયો સપોર્ટેડ નહોતા, ઇમેજ નહોતી, બરાબર, એમાં બ્લેક એન્ડ વ્હાઈટમાં અક્ષરો તમને જોવા મળતા. પણ અત્યારે તમે જુઓ કે અવનવી ઇમેજો સાથે અને વિડીયો સાથે પણ તમને વેબ બ્રાઉઝરો જોવા મળે છે. તો આટલી અપેક્ષાઓ યુઝરની વધી ગઈ છે. પરંતુ HTML માત્ર કેવું વેબ પેજ આપે છે, તો કે અપરિવર્તનશીલ વેબ પેજ આપણને આપે છે. અપરિવર્તનશીલ વેબ પેજ જે હોય તો આપણે યુઝરને કહેવાય ને કે આપણે એમને સેટિસ્ફાઈ ન કરી શકીએ, બરાબર. આમ વેબ પેજ માટેની નવી પ્રોગ્રામિંગ ભાષામાં વધુ સંવાદનની જરૂર ઊભી થઈ. એટલે કે આ જે અપરિવર્તનશીલ વેબ પેજ હતું HTML નો, એટલે એમાં નવી પ્રોગ્રામિંગ ભાષા ઉમેરવા, સંવાદન માટે નવી પ્રોગ્રામિંગ ભાષા ઉમેરવાની જરૂર પડી. તો નેટસ્કેપ કંપની દ્વારા જાવાસ્ક્રિપ્ટનો વિકાસ થયો. એટલે કે નેટસ્કેપે જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે જેમને ડેવલપ કરી, બરાબર. અને જાવાસ્ક્રિપ્ટ એ વેબ પેજમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની સુવિધા આપતી એક સ્ક્રિપ્ટિંગ ભાષા છે. એટલે કે જાવાસ્ક્રિપ્ટ દ્વારા તમે પ્રોગ્રામિંગ ઉમેરી શકો તેવું કહેવામાં આવ્યું, બરાબર. એટલે કે આપણે એ પ્રકારની ભાષાનો ઉપયોગ કરીશું જેનાથી આપણે પ્રોગ્રામિંગ ઉમેરી શકીએ. તો સ્ક્રિપ્ટિંગ ભાષા સરળ અને હળવી પ્રોગ્રામિંગ ભાષા છે. સ્ક્રિપ્ટિંગ ભાષા એ કેવા પ્રકારની ભાષા છે, તો કે સરળ છે અને બીજી હળવી છે, બરાબર, એ પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા છે. જેવા સી કે જાવા ભાષા જેવા અદ્યતન કાર્યોનો સમાવેશ કરવામાં આવતો નથી. આ બાબતને બહુ ઇન્ડિકેટ કરવાની જરૂર છે આપણે કે સી લેંગ્વેજ અને જાવા સાથે આપણે જાવાસ્ક્રિપ્ટને કમ્પેર કરવાની નથી, કારણ કે સી લેંગ્વેજ અને જાવા લેંગ્વેજ જે છે એ ખૂબ જ એડવાન્સ ફંક્શનાલિટી ધરાવતી પ્રોગ્રામિંગ લેંગ્વેજો છે. ઓકે, અને જાવાસ્ક્રિપ્ટ એક કહેવાય ને કે લૂઝલી ટાઈપ પ્રોગ્રામિંગ ભાષા છે. તો એના દ્વારા આપણે ખૂબ જ સરળતાથી આપણે પ્રોગ્રામિંગ ઉમેરી શકીએ, પણ આપણે સી લેંગ્વેજ અને જાવા લેંગ્વેજ જેટલી બનાવી શકીએ નહીં, બરાબર. તો વેબસાઇટના આલેખમાં સુધારો કરવા તથા ફોર્મની યથાર્થતા ચકાસવા માટે વેબ પેજમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જો તમે વેબસાઇટની અંદર જો આલેખ ઉમેર્યા હોય તો એની અંદર તમારે ટાઈમ એન્ડ ટાઈમે સુધારો કરવો હોય તો એના માટે તમારે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થઈ શકે. અને ફોર્મની યથાર્થતા ચકાસવા માટે, ઓકે, એટલે કે તમે જે ફોર્મની અંદર જે માહિતી એન્ટર કરી છે એ કહેવાય ને કે તમે વેબસાઇટની અંદર જે ફોર્મની અંદર જે માહિતી એન્ટર કરી છે તે સાચી છે કે કેમ તે ચકાસણી કરવા માટે પણ આપણે કેનો યુઝ કરીશું, જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તે HTML પાનામાં સંવાદન ઉમેરે છે. એટલે કે આ જે જાવાસ્ક્રિપ્ટ છે એના દ્વારા આપણે HTML પેજની અંદર આપણે કહેવાય ને કે ઇન્ટરેક્ટિવ બનાવી શકીએ છીએ, બરાબર. તે HTML કોડમાં પ્રત્યક્ષ રૂપે ઉમેરવામાં આવે છે. એટલે કે તમે જે કહેવાય કે આપણે જાવાસ્ક્રિપ્ટ એડ કરીએ HTML કોડની અંદર, તો એમાં એક બ્લોક સ્વરૂપે એને એડ કરવામાં આવે છે.
અને હાલમાં મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, સફારી અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા તમામ વેબ બ્રાઉઝર જાવાસ્ક્રિપ્ટને સમર્થન આપે છે. એટલે કે દરેક પ્રકારના વેબ બ્રાઉઝર હાલ આજે જાવાસ્ક્રિપ્ટને સપોર્ટ કરી રહ્યા છે. એટલે જાવાસ્ક્રિપ્ટ જેવું આપણે વેબ પેજની અંદર ઉમેરીએ એટલે વેબ પેજ કેવું રહેતું નથી, તો કે અપરિવર્તનશીલ રહેતો નથી. બરાબર, તો પેલા વેબ પેજ કેવું હતું જાવાસ્ક્રિપ્ટ એડ કર્યા પહેલા? તો કે સ્ટેટિક, એટલે કે અપરિવર્તનશીલ હતું. બરાબર, તો હવે આપણે જાવાસ્ક્રિપ્ટ એડ કરી દઈએ તો આપણું જે વેબ પેજ છે કેવું થઈ જશે? પરિવર્તનશીલ થઈ જશે, એટલે કે ડાયનેમિક થઈ જશે. બરાબર, પરંતુ ઉપયોગકર્તા સાથેના સંવાદન, બ્રાઉઝરનું નિયંત્રણ અને HTML વિગતની ગતિશીલ રજૂઆત એટલે કે ડાયનેમિક રજૂઆતો જે છે માટેના કોડનો સમાવેશ કરી શકે છે. હવે આપણે જોઈએ કે કમ્પોઝરની મદદથી આપણે ફોર્મમાં કેવી રીતે જાવાસ્ક્રિપ્ટ ઉમેરી શકીએ. બરાબર, આપણે કમ્પોઝરની અંદર જે ફોર્મ બનાવ્યું એમાં બની શકે અમુક વિગતો જે છે ઉપયોગકર્તા ઉમેરે છે, ત્યારે કેટલાક મહત્વના ફિલ્ડ હોય એ ખાલી છોડી દેતા હોય એવું બની શકે, અથવા કોઈ ફિલ્ડ હોય એની અંદર ખોટા સ્વરૂપમાં એ વિગતો ઉમેરવામાં આવે એવું પણ બની શકે છે. તો આવા કિસ્સામાં કેટલીક યથાર્થતા પૂરી પાડવી જરૂરી બને છે. એટલે કે આવા પ્રકાર જો વિગતો ખોટી નાખતા હોય અથવા તો કોઈ ફિલ્ડ ખાલી છોડી દેતા હોય મહત્વની હોય, બરાબર, તો એવા સમયે આપણે એ ફોર્મની ચકાસણી કરેલી હોવી જરૂરી છે. તો એ યથાર્થ ચકાસવા માટે થઈ અને આપણે કેનો ઉપયોગ કરવાનો છે? તો કે જાવાસ્ક્રિપ્ટનો. યથાર્થતા ઉપયોગકર્તાને ભૂલ કરતા અટકાવે છે. એટલે યથાર્થતા એડ કરવા માટે તમારે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થશે. જ્યારે ઉપયોગકર્તા ખોટી વિગત ઉમેરે અથવા ફિલ્ડને ખાલી છોડી દે ત્યારે ભૂલનો સંદેશો દર્શાવવામાં આવે છે. આ એક બાબત તમારે ધ્યાન રાખવાની છે કે ઉપયોગકર્તા જ્યારે ખાલી વિગત ઉમેરે અથવા તો ફિલ્ડને ખોટી વિગત ઉમેરે અથવા તો ફિલ્ડને ખાલી છોડી દે છે તો કયા પ્રકારનો સંદેશો દર્શાવવામાં આવે છે? તો કે ભૂલનો સંદેશ દર્શાવવામાં આવે છે અને ફોર્મને સબમિટ કરવા દેતું નથી. ઓકે, બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની, જાવાસ્ક્રિપ્ટ કઈ બાજુ કાર્ય કરે છે? બરાબર, તો કે એ ક્લાયન્ટ બાજુ વર્ક કરે છે. જાવાસ્ક્રિપ્ટ છે ક્લાયન્ટ સાઇડ વર્ક કરે છે અને ક્લાયન્ટ સાઇડ એટલે કે વેબ બ્રાઉઝરમાં ચલાવવામાં આવે છે અને વેબ બ્રાઉઝરમાં તમે જે સર્વર સુધી માહિતી પહોંચાડો તે પહેલાં એની અંદર ચકાસણી કરવામાં આવે છે. એટલે કે સર્વરને વિગતો પહોંચાડવામાં આવે તે પહેલાં ક્લાયન્ટ બાજુ તેની યથાર્થતા ચકાસવામાં આવે છે. બરાબર, અને ત્યારબાદ જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી સામાન્ય રીતે ફોર્મમાં નીચેની બાબતો તપાસવામાં આવે છે. કઈ કઈ બાબતો તપાસવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીએ કે જાવાસ્ક્રિપ્ટ દ્વારા તમે ફિલ્ડ ખાલી છે કે કેમ તેની ચકાસણી કરી શકો છો. ત્યારબાદ ઈમેલનું સરનામું, જે ઈમેલ આઈડી લખ્યું છે એ દાખલ કર્યું છે કે કેમ, એટલે કે તમે એન્ટર કર્યું છે કે કેમ, અને એન્ટર કર્યું છે તો તમે સાચા ફોર્મેટમાં એડ કર્યું છે તો એની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ બે ફિલ્ડને વિગતો સમાન છે કે કેમ તેની પણ ચકાસણી થાય છે. એક્ઝામ્પલ તરીકે બે ફિલ્ડ આપી હોય, એક ફિલ્ડ આપી છે પાસવર્ડ અને બીજી ફિલ્ડ આપી હોય તમને કન્ફર્મ પાસવર્ડ. ઓકે, તો બંને ફિલ્ડની અંદર તમારી માહિતી છે એ રાઇટ હોવી જોઈએ, એક સરખી હોવી જોઈએ, તો જ કહેવાય કે આ જે બંને ફિલ્ડ જે છે એની વિગતો છે એ સાચી છે. ઉપયોગકર્તાએ આંકડાકીય ફિલ્ડમાં લખાણ ઉમેર્યું છે. ઉદાહરણ તરીકે જથ્થા માટેના ઉપયોગકર્તાએ આંકડાકીય ફિલ્ડમાં લખાણ ઉમેર્યું છે, એટલે કે તમારી જે ફિલ્ડ છે એની અંદર જો જથ્થો આપેલો હોય અને એમાં ઉપયોગકર્તા શાબ્દિક માહિતી દાખલ કરી દીધી હોય તો, બરાબર, એવું પણ બની શકે ઉપયોગકર્તા યોગ્ય તારીખ દાખલ કરી છે. તો આવું બધી માહિતીને ચેક કરવા માટે આપણે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફોર્મની યથાર્થતા કેવી રીતે ચકાસવી તેનો અભ્યાસ કરતા પહેલા આપણે જાવાસ્ક્રિપ્ટનો કોડ કેવી રીતે લખવો ને તે વિશે આપણે જોશું. ઓકે, કે જાવાસ્ક્રિપ્ટનો કોડ કેવી રીતે તમારે લખી શકાય. તો જાવાસ્ક્રિપ્ટનો કોડ લખવા માટે એ કેમાં લખવાનો હોય છે? તો કે આપણે HTML વેબ પેજમાં જ ઉમેરવામાં આવે છે. એટલે કે HTML વેબ પેજનો જે કોડ હોય તો એની અંદર જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવામાં આવે છે.
કે જાવાસ્ક્રિપ્ટ કોડને વેબ પેજમાં સીધા જ એક સ્વતંત્ર વિભાગ સ્વરૂપે મૂકી શકાય છે. એટલે કે એક સ્વતંત્ર વિભાગ એનો આપેલો છે, કેમ એક બોડી ટેગ આપ્યું છે, હેડ ટેગ આપ્યું છે, ટાઇટલ આપ્યું છે, તો એવી જ રીતે એનો એક અલગ વિભાગ આપેલો હોય. એ વિભાગ ઉમેરવા માટે તમારે કયા ટેગનો ઉપયોગ કરવાનો છે? તો કે અહીંયા તમને જણાવ્યું છે, જો એ પ્રમાણે કે સ્ક્રિપ્ટ સ્લેશ સ્ક્રિપ્ટ નામનો જે ટેગ છે, આ બંને ટેગની વચ્ચે જે કંઈ લાઈનો લખવામાં આવે તે સ્ક્રિપ્ટિંગ કહેવાય તેવું કહી શકાય. બરાબર, જાવા સ્ક્રિપ્ટ છે તેવું કહી શકાય. એટલે કે સ્ક્રિપ્ટ અને સ્લેશ સ્ક્રિપ્ટ ટેગની વચ્ચે આવેલી લીટીઓ જાવા સ્ક્રિપ્ટનો કોડ ધરાવે છે તેવું કહી શકાય છે. બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે જાવા સ્ક્રિપ્ટ છે કેસ સેન્સિટિવ ભાષા છે. CSSમાં તમે ગમે તેમ લખતા જ ચાલે, પણ જાવા સ્ક્રિપ્ટની અંદર તમારે ગમે તેમ લખો તે નહીં ચાલે. બરાબર, એટલે જાવા સ્ક્રિપ્ટ છે કેસ સેન્સિટિવ છે. એટલા માટે કેસ સેન્સિટિવ કોને કહેવાય? તો કે સ્મોલ અક્ષર અને કેપિટલ અક્ષરોને અલગ ગણવામાં આવે છે. બરાબર, તો એવા પ્રકારની જે ભાષા હોય એને કેસ સેન્સિટિવ ભાષા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે બીજી બાબત એ અહીંયા તમને આપી છે કે HTMLના બોડી વિભાગમાં અથવા હેડ વિભાગમાં આનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જાવાસ્ક્રિપ્ટનો સમાવેશ કયા બ્લોકની અંદર કરી શકાય, કયા વિભાગમાં કરી શકાય? તો કે બોડીમાં પણ લખી શકો અને હેડ વિભાગમાં પણ લખી શકો, બંને વિભાગમાં તમે લખી શકો છો. ઓકે, તો આપણે કયા વિભાગમાં લખીશું? તો કે હેડ ટેગમાં ઉમેરવામાં આવે છે તે વધુ ઇચ્છનીય છે. એટલે કે આપણે વધુમાં વધુ આપણે કહીએ કે એક સારી ટેવ કહેવાય, બરાબર, તો એ છે હેડ ટેગ. હેડ ટેગની અંદર જો કોડ લખવામાં આવે, સ્ક્રિપ્ટિંગ લખવામાં આવે, તો એક સારી ટેવ છે, પ્રોગ્રામર તરીકે એવું કહી શકાય. બરાબર, સ્ક્રિપ્ટ ટેગ વેબ બ્રાઉઝરને તેની વચ્ચે રહેલા તમામ લખાણોને એક સ્ક્રિપ્ટ તરીકે અર્થઘટન કરવાનો નિર્દેશ કરે છે. એટલે કે સ્ક્રિપ્ટ ટેગ તમે એડ કરો એટલે એની વચ્ચે જે કંઈ લખાણ હોય ને એ શું છે? તો કે સ્ક્રિપ્ટ એનું અર્થઘટન કરવાનું છે તેવું એને કહેવામાં આવે છે. બરાબર, કે બધી માહિતીને તમારે ચકાસવાની છે. બરાબર, એની ચકાસણી કરવાની છે તેવું કહી શકાય. ટેગ બ્રાઉઝરને તેની વચ્ચે રહેલા તમામ લખાણોને એક સ્ક્રિપ્ટ તરીકે અર્થઘટન કરવાનો નિર્દેશ કરે છે. કમ્પોઝરના સોર્સ વ્યૂનો ઉપયોગ કરી એક સરળ જાવાસ્ક્રિપ્ટનો કોડ લખે. એટલે કે અહીંયા તમને એક ઉદાહરણ રૂપ આપ્યું છે કે જાવાસ્ક્રિપ્ટ તમે ફાઇલની અંદર કેવી રીતે એડ કરી શકો. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ આપણો કમ્પોઝરનો એક કહેવાય કે ભાગ આપેલો છે. બરાબર, સોર્સ કોડ આપેલો છે. એ સોર્સ કોડની અંદર તમે જોઈ શકો છો અહીંયા HTML ટેગ આપ્યો છે. બરાબર, HTML ટેગ પછી તમે જોઈ શકો છો કે અહીંયા તમને હેડ ટેગ આપેલો છે. આ હેડ ટેગ છે એમના પછી તમે જોઈ શકો છો કે બોડી ટેગ આપ્યો છે. બરાબર, તો આવી રીતે તમારો જે HTML છે એ બે ભાગની અંદર વહેંચાયેલો છે, એક હેડ અને બીજું બોડી. ઓકે, તો હેડ ટેગની અંદર આપણે એક નવો ટેગ એડ કરેલો છે, તમે બધાએ જોઈ શકો છો, એ છે સ્ક્રિપ્ટ ટેગ. ઓકે, સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરી અને આપણે સ્ક્રિપ્ટિંગ ભાષા ઉમેરી શકીએ છીએ, એટલે કે પ્રોગ્રામિંગનો એક ભાગ ઉમેરી શકીએ છીએ. બરાબર, તો આ રીતે આપણે હેડ વિભાગની અંદર સ્ક્રિપ્ટ ટેગ દ્વારા આપણે સ્ક્રિપ્ટિંગ લખીશું. ઓકે, તો હું તમને અહીંયા પ્રેક્ટિકલી થોડું બતાવી દઉં કે કમ્પોઝરની અંદર આપણે કેવી રીતે કરીશું. તો આપણે કમ્પોઝર પ્રોગ્રામ સૌથી પહેલાં તો ઓપન કરીશું. હવે આપણે કમ્પોઝર પ્રોગ્રામ ઓપન થઈ ગયા બાદ આપણે ફાઇલને સેવ કરી દઈએ છીએ. આપણે ફાઇલનું નામ આપી દઈએ JS ડેમો. ઓકે, કારણ કે આપણે જાવાસ્ક્રિપ્ટનો ડેમો તૈયાર કરીએ છીએ. ઓકે, તો અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરું છું અને એ ફાઇલને હું એક જગ્યા ઉપર સ્ટોર કરી દઈશ. તો હું અહીંયા સૌથી પહેલાં તો આપણી જે ફાઇલ છે તેમને હું સ્ટોર કરી દઉં છું JS ડેમો નામે. બીજી એક બાબત એ ધ્યાન રાખવાની છે, તમારે અહીં કોઈ એક્સટેન્શનમાં ફેરફાર કરવાનો છે નહીં. ભલે આપણે જાવાસ્ક્રિપ્ટ લખતા હોય તો પણ એનું એક્સટેન્શન છે .html જ આવશે. બરાબર, તમારી ફાઇલનું એક્સટેન્શન .html જ રહેશે, .java નહીં થાય. ઓકે, જાવાસ્ક્રિપ્ટ એડ કરતી વખતે આ બાબતને તમારે ધ્યાનમાં લેવાની છે. અને ત્યારબાદ સેવ બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું એટલે આપણી ફાઇલ છે અહીંયા સેવ થઈ ગઈ છે.
હવે શું કરવાનું છે કે તમારી જે ફાઇલ છે એ તૈયાર થઈ ગઈ છે અહીંયા, અને સોર્સ વ્યૂની અંદર તમારે જવાનું છે. અહીંયા ત્રણ ટેબ આપ્યા છે, ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ. તમારે કોડિંગ ક્યાં એડ કરવાનું છે? તો કે સોર્સ કોડમાં. કયા વિભાગમાં એડ કરવાનું છે? તો કે હેડ વિભાગમાં. તો આ આપણો હેડ વિભાગ છે. એ હેડ વિભાગની અંદર આપણે એક ટેગ લખવાનો છે. કયો ટેગ લખવાનો છે? તો કે સ્ક્રિપ્ટ ટેગ. ઓકે, બીજું એ તમારે ધ્યાનમાં લેવાનું છે કે તમે જ્યારે ટેગ શરૂ કરો છો તો સાથે અમને પૂર્ણ બી કરી દેવો, કારણ કે પછી બની શકે ક્યારેક કોઈ ટેગ છે પૂર્ણ કરવામાં ભૂલ થઈ જાય, બરાબર. તો એ ભૂલ ન થાય એટલા માટે આપણે અગાઉથી એમને શું કરી દઈએ છે, ક્લોઝ કરી દઈએ. તો આ બે ટેગની વચ્ચે જે કંઈ માહિતી લખવામાં આવે છે બધી માહિતી કેવી હશે? તો કે સ્ક્રિપ્ટિંગ કોડ તરીકે ઓળખવામાં આવશે. હવે આ ફાઇલ જે છે, ઓકે, સેવ કરી દીધી છે. હવે આ ફાઇલને હું વેબ બ્રાઉઝરની અંદર જોઉં છું. વેબ બ્રાઉઝરની અંદર જોવા માટે અહીંયા બ્રાઉઝ બટન તમને આપેલું છે કમ્પોઝિશન ટૂલબાર ઉપર. તો એમના ઉપર ક્લિક કરી અને તમે વેબ બ્રાઉઝરમાં આ ફાઇલને ઓપન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણું જે વેબ બ્રાઉઝર છે ઓપન થઈ રહ્યું છે. ઓકે, તો આપણું વેબ બ્રાઉઝર અહીંયા ઓપન થઈ ગયું છે, પણ આપણે બોડીની અંદર કોઈપણ પ્રકારની માહિતી એન્ટર કરી નથી, એટલે અહીંયા આપણને સ્ક્રીન ઉપર કોઈપણ પ્રકારનું લખાણ દેખાતું નથી. ઓકે, તો હવે શું કરીશું? તો કે હવે આપણે સોર્સ વ્યૂની અંદર જશું અને ફરીથી અહીંયા આપણે એક માહિતી એડ કરીશું. જ્યારે વેબ બ્રાઉઝરની અંદર આપણે ડોક્યુમેન્ટમાં કોઈ પણ માહિતી આપણે ડિસ્પ્લે કરાવી હોય, કોઈ લખવી હોય, તો એના માટે ડોક્યુમેન્ટ નામે એક ઓબ્જેક્ટ આવે છે, બરાબર. એ ઓબ્જેક્ટ લખી અને ત્યારબાદ ડોટ કરી અને એમને એક મેથડ આવે છે, રાઇટ મેથડ, રાઇટ, ત્યાર પછી સ્મોલ કૌંસ. જ્યારે પણ મેથડ આવે તો મેથડને ઓળખવા માટે એક બાબત તમારે ધ્યાન દેવાની કે એમની પાછળ શું હોય, એ શબ્દની પાછળ તમારે નામ આપેલું હોય, બરાબર, એ મેથડ હોય. એટલે ત્યારબાદ અહીંયા તમને આપ્યું છે રાઇટ મેથડમાં તમારે કોઈ પણ માહિતી લખવી હોય તો ડબલ કોટેશનની અંદર તમે મેસેજ ટાઈપ કરી શકો છો, વેલકમ ટુ અવર ડિજિટલ ક્લાસ. ઓકે, તો આ રીતે તમે મેસેજ ડિસ્પ્લે કરાવવા માંગો છો. તો આ રીતે હવે આપણે લખી મેસેજ લખાઈ ગયા બાદ આપણે શું કરવાનું છે, લાસ્ટમાં સેમિકોલન કરી દઈએ છીએ. ઓકે, સેમિકોલન થઈ ગયા બાદ હવે આપણે આ જે ફાઇલ છે એમને સેવ કરી દઈએ છીએ, એમને વેબ બ્રાઉઝરની અંદર જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે અહીંયા લખાઈને આવી ગયું છે વેલકમ ટુ અવર ડિજિટલ ક્લાસ. ઓકે, તો તમે કોઈ પણ માહિતી લખો છો તો એમને અહીંયા દર્શાવવામાં આવે છે. હવે એ જ ફાઇલ આપણે અહીંયા સેવ કરેલી છે, તમે જોઈ શકો છો. હવે એમને આપણે ફરીથી કમ્પોઝરમાં ઓપન કરીએ, બરાબર, ઓપન વિથ કમ્પોઝર. એટલે આ ફાઇલ તમે જોઈ શકો છો અને સોર્સ કોડની અંદર જઈને જોશો તો આ કોડ અહીંયા તમને જોવા મળશે, બરાબર. એ કોડ આપણે અહીંયા લખેલો છે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કૌંસની અંદર ડબલ કોટેશનમાં વેબ વેલકમ ટુ અવર ડિજિટલ ક્લાસ. ઓકે, તો આ રીતે લખવાથી તમે સોર્સ કોડની અંદર જાવાસ્ક્રિપ્ટ એડ કરી શકો છો સ્ક્રિપ્ટ ટેગની મદદથી. ઓકે, તો આ વસ્તુ આપણે અહીંયા જોઈ. બીજી એક બાબત એ અહીંયા ધ્યાનમાં લેવાની છે, આપણે જ્યારે પણ સ્ક્રિપ્ટ આપણે એડ કરી ત્યારે તમે આ જે લાઇન એડ ઉમેરેલી છે, બરાબર, આ લાઇન જે ઉમેરી છે આપણે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કૌંસની અંદર ડબલ કોટેશનની અંદર જે તે માહિતી એડ કરી હતી, બરાબર. તો એમાં રાઇટ એ શું છે? ઓકે, તો આ જે શબ્દ છે એ શું છે? તો કે એક પ્રક્રિયા છે, એક મેથડ છે. તો ડોક્યુમેન્ટ એ શું છે? તો કે ડોક્યુમેન્ટ એ એક ઓબ્જેક્ટ છે, બરાબર, ઓબ્જેક્ટનો એક ભાગ છે એવું કહી શકાય, એટલે કે એક ઓબ્જેક્ટ છે. એટલે આખી આપણી જે મેથડ બને છે, બરાબર, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ પ્રક્રિયાના ચલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજી એક બાબત એ આપણે જોઈ કે એમાં આપણે લાઇનના અંતમાં સેમિકોલન કરેલું છે. તો સેમિકોલન શા માટે કર્યું છે? તો કે અહીંયા સેમિકોલન કોઈ અર્ધવિરામ ચિહ્ન આપણે કર્યું છે એ કોઈ અંત માટે નથી કર્યું, બરાબર. વિધાનના અંતમાં આપવામાં આવેલું અર્ધવિરામ ચિહ્ન જાવાસ્ક્રિપ્ટમાં વૈકલ્પિક છે. વૈકલ્પિક એટલે જો તમારે લખવું હોય તો તમે લખી શકો છો. તો અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
કે અલગતા માટે થાય છે, નહીં કે સમાપ્તિ માટે. બરાબર, એનો ઉપયોગ આપણે સમાપ્તિ માટે કરતા નથી. બરાબર, તો સેમિકોલનનો ઉપયોગ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે લાઇનના અંતમાં જે સેમિકોલન થાય છે તો એ સેમિકોલન આપણે અલગતા માટે કરીએ છીએ, નહીં કે એની સમાપ્તિ માટે. બરાબર, લાઇનની સમાપ્તિ માટે એનો ઉપયોગ કરતા નથી. તો આ બાબત આપણે જોઈ, અને વેબ બ્રાઉઝરની અંદર આપણે ફાઇલ જોઈ જેની અંદર આ પ્રકારે લખાણ પણ તમને જોવા મળ્યું. બરાબર, તો એ આપણું ફર્સ્ટ જે પ્રેક્ટિકલ હતું. ઓકે, અને બીજી બાબત એ તમારે ધ્યાનમાં લેવાની છે, જાવાસ્ક્રિપ્ટ વિધાનને બ્લોક સ્વરૂપે એકત્રિત કરી શકાય છે. તો બ્લોકની શરૂઆત અને અંત કયા કૌંસ દ્વારા થાય છે? તો કે કર્લી બ્રેકેટ દ્વારા અથવા ચગડીયા કૌંસ દ્વારા તમે કરી શકો છો. બરાબર, તો આ કર્લી બ્રેકેટનો ઉપયોગ કરી બ્લોકની શરૂઆત અને અંત કરી શકીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે આપણે નેમ નામના ફિલ્ડ ઉપર જાવાસ્ક્રિપ્ટ કેવી રીતે ઉમેરી શકાય. તો આ લેક્ચરની અંદર આપણે આટલું જોશું કે જાવાસ્ક્રિપ્ટને અમલમાં કેવી રીતે મૂકી શકાય HTMLના કોડના ભાગરૂપે. ઓકે, તો અહીંયા સુધી રાખીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.